બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ગઢગામ દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે અંદાજે વીસ હજારની વસ્તી ધરાવતા ગઢગામમાં વિકાસ કાર્યો પણ થઈ રહ્યા છે ગ્રામ પંચાયતની નવીન ટીમ સરકારી ગ્રાન્ટમાંથી રસ્તાઓ તેમજ ગટર બનાવી રહી છે પરંતુ ગઢનો જાહેર માર્ગ એટલે કે વણકરવાસથી હાઈસ્કૂલને જોડતા માર્ગ ઉપર મોટી સંખ્યામાં ગ્રામજનોની અવરજવરથી ધબકતો રહેતો આ માર્ગ બિસ્માર બની જતા ગ્રામજનો રોષે ભરાયા છે ગ્રામ પંચાયતના સત્તાધીશો પણ જાણે ઘોર નિંદ્રામાં પૂડી રહ્યા હોય તેવો ઘાટ ગળાયો છે ગઢમાં વણકરવાસથી હાઈસ્કૂલ જવાનો માર્ગ બિસ્માર હોવાથી અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે આ માર્ગ ઉપર હાઈસ્કૂલ આંગણવાડી તેમજ સલ્લા પટોસણ મડાણા જેવા ગામોમાં આવેલ ખેતરમાં જતા ખેડૂતો અને પશુપાલકો અહીંથી હજારોની સંખ્યામાં પસાર થાય છે આ માર્ગ ઉપર ગાબડા તેમજ પાણી ભરાઈ જવાના કારણે મસમોટા ખાડાઓ પડી ગયા છે ખાડાવાળા રોડના કારણે બાઇક ચાલકો અને પશુપાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ગ્રામ પંચાયતની નવીન બોડીને ચૂંટાઈ આવે ત્રણ વર્ષ જેટલો સમય વીતવા છતાં આ બિસ્માર માર્ગ ગ્રામ પંચાયતના સત્તાધીશોને દેખાતો જ નથી બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે આ માર્ગ છેલ્લા સાત વર્ષથી બિસ્માર હાલતમાં છે હાઈસ્કૂલના વિદ્યાર્થી તેમજ પશુપાલકો હજારોની સંખ્યામાં અહીંથી પસાર થાય છે શાળાએ જતા નાના ભૂલકાઓ અહીં પડી જાય છે પશુપાલકોના પડી જવાથી દૂધ ઢોળાઈ જાય છે અને ગ્રામ પંચાયત જ્યાં પબ્લિકનો ધસારો ન હોય ત્યાં રોડ કરે છે અને ધસારો વધુ હોવા છતાં રોડ કરતી નથી મારું નામ છે જયંતિભાઈ પટેલ અહીંયા સમસ્યા છે કે વણકર વાસ્તી મોડીની ગઢરી સાર્વજનિક હાઈસ્કૂલ પ્રાથમિક શાળા જવા માટેનો જે રસ્તો છે ને છેલ્લા છ સાત વર્ષથી એકદમ ખરાબ હાલતમાં છે બરાબર એટલે પંચાયતને તાતિયા રોડ કરવાની જરૂર છે કારણ કે તેઓ રોજના પબ્લિકનો ઘસારો હજારથી પંદરસો માણસોનો છે બે સ્કૂલમાં જવાવાળા નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ છે ને અહીંયા પડી જાય છે બાઇક ચાલકો પડી જાય છે દૂધના પશુપાલકોને દૂધ પણ ઢળી જાય ઘણા ઘણા વખત તો પંચાયતને આ રોડ કરવાની તાતી જરૂર છે પંચાયત અમુક જગ્યાએ જે જગ્યાએ પબ્લિકનો ઘસારો નથી તેઓ રોડ કરે છે ને જો ઘસારો છે તે રોડ કરતી નથી એટલે આટલું ધ્યાન આપે તો સારું વાત કહેવાય ગઢગ્રામ પંચાયત દ્વારા બિસ્માર માર્ગને પ્રાધાન્ય આપી સત્વરે આ માર્ગને નવીન બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે